हरि ओम नमस्ते। सार्थक विद्या मंदिर ऑनलाइन एजुकेशन में आप सर्वे विद्यार्थी हार्दिक स्वागत है। धोरण 10 विषय विज्ञान अंदर आपणे छेले के आपणुं जे चेतातंत्र छे एना विषे आपणे अभ्यास कर्यो। हवे एना पछी आजनो जे टॉपिक छे के संवेदनानो प्रतिचार सामान्य संजोगोमां कोण आपे छे अने केवी रीते आपे। હવે તો પેલા આપણા માટે શબ્દ એ છે કે સંવેદનાનો જે પ્રતિચાર આપવો એટલે શું? તો સંવેદનાનો પ્રતિચાર એટલે કે આપણે કોઈ પણ પ્રકારની સંવેદના, કાંટો વાગે છે તેનો પ્રતિચાર આપણે આપવો પડે છે, તરત આપણે પગ લઈ લઈએ છીએ, એ પ્રતિચાર આપવો કહેવાય। એવી જ રીતે આપણને જ્યારે કોઈ પણ ઘાસ આવતી હોય છે જ્યારે બહારથી, ત્યારે આપણે છે એ નાકાડો રૂમાલ રાખી દઈએ છીએ તો એ પ્રતિચાર આપવો કહેવાય। આપણે ગરમ તપેલીને હાથ અડાડીએ છીએ તો તરત જ આપણે છે એ હાથને પાછો લઈ લેતા હોય છે, તો આ એનો પ્રતિચાર થયો। તો આ સામાન્ય સંજોગોમાં આવા પ્રતિચાર કોણ આપે અને કેવી રીતે આપે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। હવે જોયું તો સામાન્ય સંજોગોમાં ગ્રહણ થયેલી સંવેદનાનું ઉર્મિ વેગો દ્વારા મગજ સુધી વહન થાય। જો આ પ્રોસેસ બહુ ઝડપથી થતી હોય છે આપણા મગજની અંદર, કે જ્યારે સામાન્ય સંજોગોમાં કોઈ ગ્રહણ થયેલા ઉર્મિ વેગ એટલે સંવેદના છે, કાંટો વાગવો છે કે આપણે તપેલીને હાથ અડાડી છીએ તો ગરમ લાગે છે, તો ગરમ લાગવું એ સંદેશો છે એ પેલા મગજ સુધી વહન થાય, જ્યાં મગજમાં તેનું અર્થઘટન થાય અને પ્રતિચાર અંગેનો નિર્ણય લેવાય, જેને કાર્યકારી અંગ સુધી પહોંચાડવામાં આવે છે। આ ક્રિયા માટે ઘણો સમય લાગે છે, પરિણામે પરાવર્તિત ક્રિયા દ્વારા ઝડપી સંવેદનાનો પ્રતિચાર આપવામાં આવે। જો આપણે જ્યારે જ્યારે આપણને કંઈ કોઈ એક સંવેદનાનું ઉત્પન્ન થાય છે તો એનો પ્રતિચાર અંગેનો જે નિર્ણય છે મગજમાં તેનું અર્થઘટન થાય, એનો મતલબ કે મગજમાં એ સંદેશો પહોંચે પછી એનો વિચાર થણી થાય કે શું થાય છે શરીરની અંદર, એનું અર્થઘટન થાય અને પછી પ્રતિચાર અંગેનો નિર્ણય લેવાય કે હવે આના માટે કેવો પ્રતિચાર લેવો જોઈએ। એ જે પ્રતિચાર છે એ કાર્યકારી અંગ સુધીનો નિર્ણય પહોંચાડવામાં આવે છે ને એના માટે ઘણો સમય લાગે, તો પરિણામે જે પરાવર્તિત ક્રિયા છે એના દ્વારા ઝડપી સંવેદનાનો પ્રતિચાર આપવામાં આવે। હવે પરાવર્તિત ક્રિયા શું છે એ આપણે હવે આગળના ટોપિકમાં ભણીશું। ખોપરીના અગ્રભાગે વિચારવા માટેની જટિલ સ્વરૂપની વ્યવસ્થિત ચેતાકોષોની જાળીરૂપ રચના આવેલી છે, જે શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે। જો આપણા જે મગજની અંદર જે ખોપરી છે આવેલી, એના અગ્રભાગ એટલે આગળના ભાગ, આગળના ભાગમાં વિચારવા માટેની જટિલ એટલે કે ગૂંચળાવાળી ચેતાકોષની જાળીરૂપ રચના છે, તો એ જાળીરૂપ જે રચના છે એ શરીરના બધા ભાગોના સંકેતોને છે એ પોતાની તરફ એકઠા કરે એટલે કે પ્રાપ્ત કરે પોતા। હવે એ જે ખોપરીના અગ્રભાગે જે વિચારવા માટેની જે ચેતાકોષની રચના છે એ શરીરમાં આવેલા તમામ જે સંકેતો છે સંવેદનાઓ છે એ પ્રાપ્ત કરે છે અને પછી એનો યોગ્ય પ્રતિચાર આપવા માટે મદદરૂપ થતું હોય છે। તો આ હતી કે સંવેદનાનો પ્રતિકાર માટે કેવી રીતે થાય છે। હવે સંવેદનાનું મગજમાં થતું અર્થઘટન, હવે મગજમાં કોઈ પણ સંવેદના આવે છે મગજમાં જાય છે તે અર્થઘટન કેવી રીતે એનું કરશે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ। તો સામાન્ય સંજોગોમાં ગ્રહણ થયેલી સંવેદનાનું ઉર્મિ વેગો દ્વારા મગજ સુધી વહન થાય। હમણાં આપણે જોયું કે કોઈ પણ સંજોગોમાં ઉર્મિ વેગ દ્વારા કોઈ પણ ઘટના હોય તો એ સંદેશો પેલા ક્યાં સુધી જાય, મગજ સુધી જતો હોય છે, જ્યાં મગજમાં તેનું અર્થઘટન થાય અને પરિણામ સ્વરૂપે તેના પ્રતિચાર અંગે નિર્ણય લેવાય। જે વસ્તુ આપણે ગયા પ્રશ્નમાં ભણ્યા હતા એ જ આખે આપવાનો આન્સર છે કે કોઈ પણ સંવેદના છે એ આપણને જ્યારે ઉપજાવે ત્યારે એ જે સંદેશો છે એ મગજમાં જાય, મગજમાં તેનું અર્થઘટન થાય, અર્થઘટન થાય પછી કાર્યકારી અંગ સુધી એનો સંદેશો પહોંચે। કાર્યકારી અંગ એટલે કે તપેલી ગરમ લાગી છે, હાથમાં લાગી છે તો હાથ સુધી સંદેશો પહોંચવો જરૂરી હોય છે, તો એ ત્યાં સુધી પહોંચે અને એના માટે ઘણો સમય લાગે એટલે એ નિર્ણય છે એ પછી કોણ લેતું હોય છે, પરાવર્તિત ક્રિયા દ્વારા એ નિર્ણય લેવાતો હોય છે। હવે એના પછી કે હમણાં આપણે એવું પરાવર્તિત કમાન સમજાવો, પરાવર્તિત કમાન શું છે, કે મગજને જો વાર લાગે તો પરાવર્તિત કમાન છે એ ફટાફટી નિર્ણય લઈ લેતા હોય છે, તો એ પરાવર્તિત કમાન છે શું એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે।
જુદી જુદી સંવેદનાઓ પ્રત્યે શરીરની સંરચના પણ સમાધાન કે ઉકેલ શોધે. જો સમાધાન કોઈ પણ સંવેદનાઓ ઉપજાવે એનું જે સમાધાન કરવું એ આપણા શરીરનું કાર્ય હોય છે. ઉષ્માની સંવેદના અંગે ચેતાઓને ઉષ્માની ખબર પડે કે તરત જ સંવેદનાને ચેતાઓ સાથે જોડવામાં મદદ કરે. જો ઉષ્માની સંવેદનાઓ હોય ગરમીને લગતી બધી, તો એ ઉષ્માની સંવેદના અંગે જ્યારે ચેતાપેશીઓને ઉષ્માની ખબર પડે, બરાબર, આપણી જે ચેતાકોષો છે એને ઉષ્માની જ્યારે ખબર પડે કે તરત જ તે સંવેદનાને ચેતાઓ સાથે જોડવામાં મદદ કરે. આપણે ચેતાકોષની રચના જોઈ હતી ત્યારે આપણે જોયું હતું કે ચેતાકોષો છે એ એક પછી એક સાંકળની જેમ જોડાયેલા હોય છે, તો એ તરત જ જોડવામાં મદદ કરે છે. આ ચેતાઓ સ્નાયુઓને ચલિત કરે, સ્નાયુઓને ચલિત કરે એટલે એને છે જાગૃત અવસ્થામાં લાવવામાં પ્રયત્ન કરે છે. બધાને એ જે ચેતાઓ છે જેવી સંવેદના ઉપજાવે કે તરત આપણા શરીરને એ જાગૃત કરી દે. આમ જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુસરી અનુસાર પ્રતિચારી ક્રિયાને કરે તે ખૂબ જ ઝડપથી પૂરી કરે. આ પ્રકારની સંબંધિત રચનાને પ્રતિવર્તી કે પરાવર્તી કમાન કહે છે. કે જે પ્રક્રિયા પૂર્વ સંકેતોની શોધ કરે અને તેને અનુસાર પ્રતિચારી ક્રિયા કરે. જો પૂર્વ અનુસાર પ્રતિચારી ક્રિયા કરવી એટલે માનો કે હાથમાં હું તમારા હાથમાં કોઈ ચાટણી આપણે ત્યાંથી લગવાનો પ્રયત્ન કરી તો આપણને ખબર છે તરત આપણો હાથ છે એ પાછો આવી જતો, ત્યારે છે મગજ સુધી સંદેશો ન પહોંચે પરંતુ શરીરના એવી ક્રિયાઓ દ્વારા શરીર છે એ તરત તાત્કાલિક નિર્ણય લઈ લેતું હોય છે. ત્યારે તો ઈ ક્રિયાને પરાવર્તી કમાન કે પરાવર્તી ક્રિયા કહે છે. તો સામાન્ય રીતે પરાવર્તી કમાનને સંબંધિત પૂર્વ ચેતા અને પ્રેરક ચાલક ચેતાની વચ્ચેનું જોડાણ, જો આપણે અહીંયા પરાવર્તી કમાનની આપણે આકૃતિ જોઈ શકીએ કે અહીંયા જ્યારે તમે ચામડીમાં ગ્રાહી એકમો જે આવેલા હોય, ઉષ્મા દર્દ છે, ઉષ્મા દર્દ એટલે ગરમ છે, એ ગરમ જ્યારે આપણને લાગે છે ત્યારે શું થતું હોય છે કે સંદેશો જાય છે આપણે આગળ તરફ. પણ અહીંયા જે પ્રતિચારક આવેલો હોય છે, અહીંયા જે આપણે સમયથી ચેતાકોષ હોય, અહીંયા ચાલક ચેતાકોષ હોય, હવે ઘણા બધા નિર્ણયો એવા હોય કે જે મગજ સુધી અહીંયાથી છેક મગજ સુધી ન જાય પરંતુ અહીંયા કરોડરજ્જુ અથવા તો અહીંયા સમયથી ચેતાકોષોથી સંદેશો પાછો આવી જતો, તો એ જે ક્રિયા છે એને પરાવર્તી કમાન કહેતા હોય છે. એટલે કે સામાન્ય રીતે પરાવર્તી કમાનને સંબંધિત પૂર્વ ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાઓની વચ્ચેનું જોડાણ થાય છે. સમગ્ર શરીરની ચેતાઓ કરોડરજ્જુમાં મગજની તરફ જનારા માર્ગમાં એક જૂથ કે બંડલમાં ભેગી જાય. તો અહીંયા આપણે વાત કરી છે ને કે આ જે સંદેશાઓ છે એ આ જગ્યાએ બધા ભેગા થતા હોય છે બધા, બરાબર. પરાવર્તી કમાન આ કરોડરજ્જુમાં બને છે જે પૂર્વવત સૂચનાઓ મગજ સુધી જાય છે. મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કે પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ઝાડ કાં તો અલ્પવિકસિત હોય અથવા ગેરહાજર હોય છે, ત્યારે પરાવર્તી કમાન કાર્યદક્ષ પ્રણાલીના રૂપમાં વિકસે છે અને ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. શું કરે છે, આપણે જોઈએ ઉદાહરણ આપ્યું છે કે જ્યારે કોઈ ગરમ લાગે છે, અહીંયા ગરમ લાગતું હોય તો એ સંદેશો મગજ સુધી પહોંચાડવાના બદલે કરોડરજ્જુ પોતાનો નિર્ણય લે અને આપણને સંદેશો આપે કે હાથ સાથો લઈ લેવો, પછી સંદેશો મગજ સુધી પહોંચાડી દઈએ પરંતુ એની રાહ જોતા નથી. એટલે ઘણા નિર્ણયો કરોડરજ્જુમાંથી પણ લેવાઈ જતા હોય છે. તો ઘણા બધા જે આપણે જોઈએ કે ઘણા બધા પ્રાણીઓ છે એમાં પરાવર્તી કમાન ખૂબ વિકસિત હોય, કેમ તો કે એનું મગજ છે એટલું બધું કે એના ચેતાકોષો એટલા બધા વિકસિત નથી હોતા કે મગજ સુધી સંદેશો ટાઈમે પહોંચાડી શકે. તો એવા સંજોગોની અંદર આ જે પ્રાણીઓના ચેતક પરાવર્તી કમાન છે એ ખૂબ કાર્યરત હોય છે. એ છે પછી મગજને સંદેશો પહોંચાડે પરંતુ પેલા છે એનો પ્રતિકાર આપી દેતો હોય છે. તો આ હતું આપણું પરાવર્તી કમાન. એટલે પરાવર્તી કમાન એટલે શું કે દર વખતે છે મગજને સંદેશો પહોંચાડી પછી જ મગજ એનું રિએક્શન આપે એવું જરૂરી હોતું નથી, પરંતુ ઘણી વખત એવું બને કે કરોડરજ્જુમાંથી કે અહીંયા જે અંગો આવેલા છે એ અંગોમાંથી જ ડાયરેક્ટ નિર્ણય લેવાય જાય અને આપણે પ્રતિકાર આપી દેતા હોય કે આપણે તકેલી ગરમ લાગે છે, તો એ સંદેશો મગજ સુધી પહોંચાડવો જરૂરી નથી પહેલાં. એટલે પહેલાં કરોડરજ્જુમાંથી એનો નિર્ણય લેવાય જાય એટલે આપણે હાથ પાછો તરત ખેંચી લેતા હોય છે અને પછી છે એ આપણે સંદેશો મગજને પહોંચાડી દેતા હોય છીએ. ઘણા બધા પ્રાણીઓમાં આપણે જોયું એમ
કે મગજ છે એટલું સુવિકસિત હોતું નથી કે પછી એના ચેતાકોષોની રચના એટલી બધી જાળીરૂપ હોતી નથી ત્યારે પરાવર્તી કમન છે ખૂબ કાર્યરત હોય છે. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. હવે આવ્યું મનુષ્યના ચેતાતંત્રના પ્રકારો કે મનુષ્યનું ચેતાતંત્ર છે એ બે ભાગમાં વહેંચાયેલું, એક મધ્યસ્થ ચેતાતંત્ર અને એક પરિઘવર્તી ચેતાતંત્ર, બરોબર. એકનું નામ સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ છે અને એક CNS કહેવાય, અને એકનું નામ છે CNS. તો CNSમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. જો હવે આ IMP છે તો CNSમાં એટલે કે સેન્ટ્રલ ભાગ છે એની અંદર મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય ચેતાતંત્રની અંદર. આનું કામ શું હોય તો કે તે માહિતીના પૃથક્કરણ અને નિયંત્રણનું સ્થાન કરે, બરોબર. કોઈ પણ માહિતી મળે છે એનું પૃથક્કરણ કરવું, એને કેવી રીતે નિયંત્રણમાં કરવી એને સમજવી, એ કાર્ય છે એ મગજ અને કરોડરજ્જુનું છે. CNS મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી શરીરની બધી જ ચેતાઓ ધરાવે. મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી તમામ ચેતાઓ છે એ બધી PNSની અંદર આવી જતી હોય છે. હવે PNSના ચેતાતંતુઓ બે પ્રકારના એક હોય છે, એક અંતર્વાહી તંતુઓ અને એક બહિર્વાહી તંતુઓ. અંતર્વાહી તંતુઓ એટલે શું? તો કે અંતર્વાહી તંતુઓ ઉર્મી વેગનું વહન પેશીઓ એટલે અંગોથી CNS તરફ કરે. જો બહારના બધા અંતર્વાહી એટલે કે કોઈ પણ સંદેશાઓ છે, ઉર્મી વેગો છે એનું વહન, આપણને કાંટો વાગ્યો છે તો એ ઉર્મી વેગ જ કયો એક પ્રકાર, તો એ ઉર્મી વેગનું વહન છે એ CNS તરફ કરતું હોય છે. તો એ અંતર્વાહી તંતુઓનું કાર્ય છે. બહિર્વાહી તંતુઓ નિયામક ઉર્મી વેગોનું CNS થી સંબંધિત પરિઘવર્તી પેશાઓ પેશીઓ કે અંગો તરફ વહન કરે. જો આમાં શું છે કે અંતર્વાહી પેશીઓ છે બધી અંતર્વાહી તંતુ એ ઉર્મી વેગનું વહન કરે કે મગજ સુધી કે કરોડરજ્જુ સુધી પહોંચાડે સંદેશ કે કાંટો વાગ્યો છે કે તપેલી ગરમ લાગી છે કે કાચની વાગી છે. અને બહિર્વાહી તંતુઓ શું કરે છે કે કરોડરજ્જુમાંથી કે મગજમાંથી એ સંદેશાઓ લઈ અને અંગો તરફ એનું વહન કરે. પ્રતિકાર આપવાનું કાર્ય કોણ કરે? બહિર્વાહી તંતુઓ કરે છે. હવે PNS બે ભાગમાં વિભાજિત હોય, જે આપણે PNSની વાત કરી છે એ કેટલા ભાગમાં વિભાજિત હોય? બે ભાગમાં વિભાજિત હોય. એક દૈહિક ચેતાતંત્ર અને સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક ચેતાતંત્ર તો કે એ ઉર્મી વેગોને CNS થી કંકાલ સ્નાયુ તરફ પ્રસરાવે. જે દૈહિક ચેતાતંત્રો છે એ બધા CNS થી એટલે કે મગજ અને આપણે વાત કરી હતી કરોડરજ્જુ એનાથી બધા સંદેશો છે એ કંકાલ સ્નાયુ તરફ પ્રસરાવે છે. બધી કંકાલ આવેલા છે આપણા શરીરની અંદર ત્યાં સુધી પ્રસરાવે. અને સ્વયંવર્તી ચેતાતંત્ર ઉર્મી વેગોને CNS થી અનૈચ્છિક અંગો અને શરીરના સરળ સ્નાયુઓ તરફ વહન કરાવે છે. સ્વયંવર્તી ચેતાતંત્ર અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્રમાં વર્ગીકૃત થાય છે. અંતરંગીય ચેતાતંત્ર પરિભવતી ચેતાતંત્રનો ભાગ છે, જે ચેતાઓ તંતુઓ ચેતાખંડો અને ચેતાજાલિકાઓ જે ઉર્મી વેગોને મધ્યસ્થ ચેતાતંત્રથી અંગો સુધી અને અંતસ્થ અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી વહન કરાવે તેવા સંકુલનું બને. જો આ જે બધા નામ આપ્યા કે ચેતાઓ તંતુઓ ચેતાખંડો ચેતાજાલિકાઓ એ બધાએ ચેતાકોષોના ભાગ છે, જે આપણા શરીરની અંદર કેમ રુધિર વહન માટે આપણા લોહીના વહન માટે રુધિર કેશિકાઓ આવેલી હોય છે, પાણીના વહન માટે જળવાહિની આવેલી, એમ આ જ છે એ સંદેશાઓના વહન માટેની કેશાઓ બધી આવેલી છે. બધી કે તંતુઓ છે, ચેતાકંદો છે, ચેતાજાલિકાઓ છે, એ બધાનું કાર્ય એવું હોય કે જે આપણા જે શરીરના જે સંદેશાઓનું છે ઉર્મી વેગોનું વહન કરતા હોય છે, એના માટે એનું મદદ કરતા હોય છે. અને એવા સંકુલોનું આખે આખું છે એ ચેતાતંત્ર બનેલું હોય છે. આ જે પ્રશ્ન છે એ આપણે પાઠ્યપુસ્તકમાં અંદર આટલો ડીપમાં આપેલો નથી, આપણને જેટલું સમજાય એટલું આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આમાં છે મુખ્ય ખાલી નામ યાદ રાખવાના છે, મધ્યસ્થ ચેતાતંત્રના બરોબર, અને CNS અને PNSના પૂર્ણ નામ આપણે ભાગા કરી લેવાના છે. હવે એના પછી મોસ્ટ આઈમ્પી પ્રશ્ન આવ્યો કે માનવ મગજના મુખ્ય ભાગોને નામ આપી અગ્ર મગજ વિશે સમજ આપવાની છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે માનવ મગજના મુખ્ય ત્રણ ભાગ છે, એક અગ્ર મગજ, એક મધ્ય મગજ અને એક પશ્વ મગજ. ખાસ મોસ્ટ આઈમ્પી તમારે છે એ આકૃતિ પણ દોરવાની થશે એટલે વ્યવસ્થિત સમજી લેજો પ્રશ્નને કે
અહીંયાથી આપ્યો છે અગ્ર મગજ, પછી અહીંયા આપણને જો એરો કરીને આપ્યો છે આ બધો મધ્યમ મગજ, અને એક છે એ પાર્શ્વ મગજ, બરાબર. અને પાર્શ્વ સેતુ ને એ બધું આપણને આપેલું છે, એ બધે છે એ આપણા પાર્શ્વ મગજ થશે. હવે આકૃતિની દ્રષ્ટિએ આપણે મગજના તમામ ભાગો વિશે આઈએમપી છે પ્રશ્ન એટલે ભણશું, અને વારાફરતી ત્રણેય ભાગો આપણે એના વિશે ખ્યાલ મેળવશું. પરંતુ જે આકૃતિ છે એ આપણે પાછળ કરવાની છે. માનવ મગજની અહીંયાથી પાર્શ્વ મગજ આપેલો, આ મધ્ય મગજ, અને આ છે અગ્ર મગજ, એનો ખાસ આપણે જોવાનું છે. તો આકૃતિમાં આપણે ખબર પડી કે મગજના મુખ્ય ત્રણ ભાગો, અગ્ર મગજ એટલે આગળનો ભાગ, મધ્ય મગજ એટલે વચ્ચેનો ભાગ, અને પાર્શ્વ મગજ એટલે પાછળનો ભાગ. આ ત્રણ ભાગોમાં ડીપમાં માહિતી આપણે મેળવવાનો પ્રયત્ન કરી. ચાલો હવે મગજનો મુખ્ય વિચારવાળો ભાગ જણાવી તેની માહિતી આપો. જો તમને એવું કહે તો મુખ્ય વિચારવાળો ભાગ છે અગ્ર મગજ છે. અગ્ર મગજમાં છે વિચાર શક્તિ ધરાવે. જો બહુ ડીપમાં આપણું મગજ છે એ ઘણું બધું આપણે ખબર કે કેટલું કાર્યરત છે. તો અગ્ર મગજ વિશે આપણે પેલા માહિતી મેળવી લઈએ. તો મગજનો મુખ્ય વિચારવાળો ભાગ અગ્ર મગજ છે, બરાબર. વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના કે સૂચનાઓ મેળવવા માટેના વિસ્તારો કે ક્ષેત્રો તેમાં આવેલા હોય છે. જો પેલા તો તમને એવો પ્રશ્ન કરે કે આવી રીતે ઊંધી રીતે પૂછે અગ્ર મગજ સમજાવો તો એ આ લખવાનું, તમને એમ કે મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ જણાવી તેની માહિતી આપો તો એ આપણે શું લખવાનું થાય, અગ્ર મગજ લખવાનું થાય. વિવિધ ગ્રાહી એકમોમાંથી એટલે કે જે જે અલગ અલગ એકમો છે, હાથ જીભ આદ ગ્રાહી એકમો, કાન નાક, એ બધામાંથી સંવેદના કે સૂચનાઓ મેળવવા માટેના વિસ્તારો કે ક્ષેત્રો તેમાં આવેલા હોય. અગ્ર મગજની રચના જેવી છે, મગજના આગળના ભાગમાં એવા એકમો આવેલા હોય કે જે બધી સૂચનાઓ મેળવી શકે છે. અગ્ર મગજમાં શ્રવણ સૂંઘવા દેખવા માટેના વિસ્તારો વિશિષ્ટીકરણ પામેલા હોય. જો આપણે કોઈ પણ વસ્તુ સાંભળી શકીએ છીએ, કોઈ પણ વસ્તુ સૂંઘી શકીએ, પછી એને જોવા માટેના એને તરત જ આપણે જોઈને થઈ જતા બારી છે કે આ બોર્ડ છે, તો એ એવા વિશિષ્ટીકરણ પામેલા વિસ્તારો એમાં આવેલા હોય છે. અગ્ર મગજમાં સાહચર્યના ક્ષેત્ર સ્વતંત્ર હોય છે, જ્યાં સંવેદી સૂચનાઓ અન્ય અગ્રાહી એકમથી પ્રાપ્ત સૂચનાઓ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલ સૂચનાઓ વગેરેનું અર્થઘટન થાય. જો આ બધું આપણા માટે મહત્વનું, સંવેદી સૂચનાઓ એટલે તમામ સંવેદનાઓ, બરાબર. અને સંવેદના વિશે આપણે બધી અભ્યાસ કર્યો. અન્ય અગ્રાહી એકમથી પ્રાપ્ત થતી સૂચનાઓ કાન નાક, બરાબર, પછી જીભ છે, એ બધી ગ્રાહી એકમોમાંથી જેટલા ગ્રાહી એકમો છે એમાંથી પ્રાપ્ત થતી તમામ સૂચનાઓ છે એ અગ્ર મગજમાં ભેગી થાય. પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલ સૂચનાઓ, મગજમાં પહેલેથી બધી એકત્રિત થયેલી, આપણે કેટલું બધું યાદ રાખી શકીએ છીએ, બધું જૂનું સાંભળેલું જોયેલું સ્વાદ પારખેલું, એ બધી સૂચનાઓનું અર્થઘટન ક્યાં થાય, તો અગ્ર મગજમાં થતું હોય છે. સંવેદનાનું અર્થઘટન થયા પછી સૂચનાઓ પ્રેરક કે ચાલક ક્ષેત્ર સુધી પહોંચાડી અનૈતિક સ્નાયુઓને ક્રિયાઓ પણ ક્રિયાને નિયંત્રિત કરે. જો કે સંવેદનાનું અર્થઘટન થાય, તમે કોઈ લીમડો ચાખો છો તો એ કડવો લાગે છે, એ સંદેશો આપણા જીભ એ સૂચના છે આપણા અંગ સુધી પહોંચાડે, મગજ સુધી પહોંચાડી મગજમાંથી એનું અર્થઘટન થાય, પછી આપણે સ્નાયુઓની ક્રિયાને નિયંત્રણ કરે. પછી તમારે ખાવું હોય તો ખાવું, તો એનું આપણે નિયંત્રણ કરતા હોઈએ. એવી જ રીતે કોઈ વસ્તુ ગરમ લાગે છે તો એ કેવી વસ્તુ સાંભળવી, બરાબર, પહેલી વાર સંભળાય જાય પછી આપણે સાંભળવી કે નહીં, આપણને પછી પ્રતિકાર આપવાનું ક્રિયા અને સ્નાયુઓને ક્રિયાઓને નિયંત્રણ કરે. અગ્ર મગજમાં ભૂખ સંબંધિત કેન્દ્ર પણ આવેલું છે, જેના દ્વારા પેટ ભરેલું છે કે ખાલી છે તેની જાણ થાય, કે આપણને ભૂખ લાગી છે, પેટ ભરેલું છે, પેટ ખાલી છે, ક્યારે આપણને ભૂખ લાગે, એવા ક્ષેત્ર પણ ક્યાં આવેલા છે, અગ્ર મગજની અંદર આવેલા છે. તો ભૂખ સંબંધિત કેન્દ્ર પણ ક્યાં આવેલું છે, અગ્ર મગજની અંદર આવેલું છે. તો અગ્ર મગજ વિશે આપણે વાત કરી કે મગજનો મુખ્ય વિચારવાનો ભાગ છે, એમાં ઘણી બધી ક્રિયાઓનું, બધી સંવેદનાની તમામ ક્રિયાઓનું ગ્રાહ્ય એકમોના ક્ષેત્રો આવેલા છે, ભૂખ વિશેના ક્ષેત્રો આવેલા છે, તો એ આપણને ત્યાં સુધી સભાન કરતા હોય છે. સજીવોનું કઈ કઈ ક્રિયાઓ પર નિયંત્રણ થતું નથી, તો સજીવોમાં કેટલીક ક્રિયાઓ આપમેળે આવી જ કરે છે, જેની પર તેનું નિયંત્રણ શક્ય નથી. આવી ક્રિયાઓમાં તો કે મનગમતી ખાધી ચીજ જોતા જ મોઢામાં પાણી આવી જાય, આનું નિયંત્રણ નથી થતું. હૃદયના ધબકારા સતત ચાલુ જ રહે, એનું નિયંત્રણ આપણે કરી શકીએ નહીં. આંખની કીકીના કદમાં પરિવર્તન આપમેળે જ થાય, આંખની જે કીકી છે એનું
પરિવર્તન છે, ક્યારેક આપણે નાની થઈ જઈએ ક્યાં, ક્યારેક મોટી થઈ જઈએ છે, તો વસ્તુને જોવા મળે જે કરવું હોય તો એ સ્થિતિનું નિયંત્રણ આપણે કરી શકતા હોતા નથી. ઉપરોક્ત પરાવર્તી ક્રિયાઓ સતત થાય છે જેના પર આપણા વિચારોમાં નિયંત્રણ હોતા નથી, આપણું એમાં નિયંત્રણ કાંઈ થાય નહીં. આવી બધી ક્રિયાઓ એવી છે, ત્રણેય ક્રિયાઓ એના ઉપર આપણું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ છે નહીં. મગજ અને કરોડરજ્જુનું રક્ષણ કેવી રીતે થયેલું છે સમજાવું. મગજ છે તો આટલું બધું સંવેદનશીલ અંગ, કરોડરજ્જુ છે એ આટલું બધું અંગ સંવેદનશીલ હોય તો એનું રક્ષણ પણ જરૂરી હોય છે. તો મગજ અને કરોડરજ્જુનું રક્ષણ કેવી રીતે થયેલું છે, તો શરીરમાં આવેલ નાજુક અને ખૂબ જ મહત્વના અંગો પૈકી મગજ એ અસ્થિઓની બનેલી મસ્તક પેટીમાં રક્ષાયેલું. જો નકર મગજ છે આપણને બધાને ખબર છે, નકર તો થોડીક એક તાપલી એટલું બધું સંવેદનશીલ અંગ હોય છે કે એને થોડુંક મારી તો પણ એને અસર થઈ જતી એવા અંગો આવે, તો એના માટે રક્ષણ જરૂરી છે. તો શરીરમાં આવેલા નાજુક અને ખૂબ જ મહત્વના અંગો પૈકી મગજ એ અસ્થિઓની બનેલી મસ્તક પેટીમાં રક્ષાયેલું. જો અસ્થિઓની લાટકાઓની બનેલી મસ્તક પેટીમાં રક્ષાયેલું હોય છે, તેની ફરતે પ્રવાહીયુક્ત ફુગા જેવી રચના હોય, પ્રવાહીને મસ્તિષ્ક મેરુજળ કહે છે. આ ખાસ યાદ રાખવા જેવું છે, મસ્તિષ્ક મેરુજળ કે જે મગજની બહારની તરફ રક્ષણ માટે પ્રવાહી સ્વરૂપે છે એને મસ્તિષ્ક મેરુજળ કહે છે, જે મગજને આંચકા સામે રક્ષણ આપે છે. જો મગજને નાના મોટા આંચકાઓ સામે રક્ષણ આપે, કોણ આપે, તો કે મસ્તિષ્ક મેરુજળ. ધળ પ્રદેશમાં પૃષ્ઠ ભાગે આવેલ કરોડ સ્તંભમાં નાજુક કરોડરજ્જુ રક્ષાયેલું જોવા મળે. ધળ પ્રદેશ છે એમાં ઉપરના ભાગમાં આવેલો પૃષ્ઠ ભાગ એટલે આગળના ભાગમાં આવેલ કરોડ સ્તંભ, જો એ કરોડ સ્તંભ છે એ કરોડરજ્જુથી રક્ષાયેલું, કરોડરજ્જુ રક્ષાયેલું જોવા મળે છે. તો આ બેનું છે એ રક્ષણ આપણે જોયું. હવે ચેતાપેશી તથા સ્નાયુ પેશી કેવી રીતે કાર્ય કરે, તો ચેતાપેશી છે એ ચેતાપેશીઓ સંવેદનાને એકત્રિત કરે અને ત્યારબાદ યોગ્ય નિર્ણય લે. આપણે બધાને ખબર છે કે સંવેદનાઓ બધી ભેગી કરે અને પછી યોગ્ય નિર્ણય લે ચેતાપેશીઓ કરી. સ્નાયુઓ સુધી ક્રિયા માટે નિર્ણયનું વહન કરે. જે સ્નાયુમાં કોઈ ક્રિયા થતી હોય, પગમાં કાંટો વાગ્યો છે, તો એ ચેતાકોષોનું કામ શું, યોગ્ય નિર્ણય લે અને એ જે નિર્ણય છે એનું વહન છે એ પગ સુધી પહોંચાડે અને તેથી ક્રિયા તથા હલનચલન શક્ય બને. જો એ ચેતાપેશીનું કાર્ય શું હોય, પગમાં કાંટો વાગે છે તો પેલા નિર્ણય લેવો, પછી એ નિર્ણયને પગ સુધી પહોંચાડે અને પગ છે એ તરત આપણે હલનચલન કરી શકતા હોય. તો આ જે ચેતાપેશીનું કાર્ય, સ્નાયુપેશીનું કાર્ય શું હોય, તો કે કોષીય સ્તરે સ્નાયુ કોષો તેમના આકાર બદલી અને કાર્ય કરે તેથી હલનચલન કે પ્રચલન શક્ય બને. જો એ હલનચલન ક્યારે શક્ય બને, જ્યારે સ્નાયુપેશીમાં કોષો પોતાના આકાર બદલે. તો સ્નાયુ કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયાના પરિણામ સ્વરૂપે પ્રોટીન તેનો આકાર અને વ્યવસ્થામાં ફેરફાર કરે છે અને પરિણામે પ્રચલન શક્ય બને. પ્રચલન શક્ય બને છે ત્યારે શક્ય બને જ્યારે એના સુધી વીજ આવેગની પ્રતિક્રિયા કરવા માટે યોગ્ય નિર્ણય હોય ત્યારે. તો જ્યારે એના સુધી વીજ આવેગ પહોંચે સ્નાયુ કોષોમાં, તરત એ પ્રોટીન છે એ તેનો આકાર છે એ ચેન્જ કરી નાખે અને એની પોતાની આખી વ્યવસ્થા બદલી નાખે અને આપણે તે પગના હલનચલન માટે કે પગના પ્રચલન કરવા માટે આપણે સક્ષમ બનીએ છીએ. તો આ થઈ વાત આપણી ચેતાપેશી અને સ્નાયુ પેશી. તો આજે આ પ્રશ્નો સુધીનો અભ્યાસ ખૂબ જ અહીંથી પ્રશ્નો હતા. આજના જે ત્રણ અગ્રમગજ, મગજની આકૃતિ એ પણ દોરી પાટી કરવાની છે એના વિશે હજી આપણે અગાઉ અભ્યાસ કરતું ઘણું બધું હજી મગજ વિશે બરોબર. પછી છે આજે પરાવર્તી ક્રિયા, પરાવર્તી કમાન, આ ચેતાપેશી વિશે અભ્યાસ કર્યો. તો એ બધો છે એ મોસ્ટ અહીંથી પ્રશ્નો છે. તો આ બધા છે એ તમારે પાકા કરવાના છે. અસ્તુ, હરિ ઓમ.